અબાઉટ કોર્ડિનેટ જોમેટ્રી મિત્રો ગયા વખતે આપણે યામ ભૂમિતિ વિશે જોયું એના સમીકરણો આપણે જોયા નાવ વી કન્ટિન્યુ ધીસ ટોપિક આજે આપણે એમાં આગળ જઈએ કોઓર્ડિનેટ જોમેટ્રી એટલે ગુજરાતીમાં ભૂમિતિ યામભૂમિતિ ભૂમિતિના જુદા જુદા સમીકરણો જે આપણે જોયા એમાં પહેલું સમીકરણ આપણે જોયું અંતરસૂત્ર ડિસ્ટન્સ ફોર્મ્યુલા ડિસ્ટન્સ બિટવીન ટુ પોઈન્ટ્સ ઇઝ સ્ક્વેર રૂટ ઓફ એક્સ વન માઇનસ એક્સ ટુ સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુ સ્ક્વેર ધેન સ્લોપ ઓફ ટુ પોઈન્ટ્સ બે બિંદુઓ વચ્ચેનો ઢાળ તો મિત્રો બે બિંદુઓ એ એક્સ વન વાય વન અને બી એક્સ ટુ વાય ટુ આપેલા હોય તો બે બિંદુઓ વચ્ચેનો ઢાળ શોધવાનું સૂત્ર એમ ઇક્વલ ટુ તફાવત ભાગ્યા એક્સયામનો તફાવત ધેટ ઇઝ વાય વન માઇનસ વાય ટુ ડિવાઇડેડ બાય એક્સ વન માઇનસ એક્સ ટુ સો સ્લોપ ઓફ અ લાઇન ઇઝ difference between y coordinates divided by difference between x coordinates and it is denoted by symbol m if there is symbol m you can understand it is for slope then equation of a line joining two points there are 3 or 4 ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન્સ ઇન ધીસ ફર્સ્ટ ઇક્વેશન ઇઝ ઇક્વેશન ઓફ અ લાઇન જોઈનિંગ ટુ પોઈન્ટ એટલે કે બે બિંદુઓને જોડતી સુરેખાનું સમીકરણ જો આપણે મેળવવું હોય બે બિંદુઓ એ એક્સ વન વાય વન અને બી એક્સ ટુ વાય ટુ આપેલા હોય તો બે બિંદુઓ વચ્ચેનું સમીકરણ શોધવા માટે બે બિંદુઓમાંથી પસાર થતી સુરેખાનું સમીકરણ શોધવા માટે આપણે કઈ ફોર્મ્યુલા યુઝ કરીશું તો વાય માઇનસ વાય વન ડિવાઈડેડ બાય વાય વન માઇનસ વાય ટુ ઇક્વલ ટુ એક્સ માઇનસ એક્સ વન અપોન એક્સ વન માઇનસ એક્સ ટુ જ્યાં એક્સ વન વાય વન એ બિંદુના યામ છે અને એક્સ ટુ વાય ટુ બી બિંદુના યામ છે હવે નેક્સ્ટ ઇક્વેશન આપણે હવે એવું સમીકરણ શોધવાનું છે કે જેમાં એક સ્લોપ આપેલો છે અને એ સુરેખા એક્સ વન વાય વન બિંદુમાંથી પસાર થાય છે એટલે કે એક બિંદુમાંથી પસાર થતી અને સ્લોપ એમ એટલે કે ઢાળ એમ આપેલો હોય એવી સુરેખાનું સમીકરણ તો ઇક્વેશન ઓફ ધેટ લાઇન ઇઝ વાય માઇનસ વાય વન ઇક્વલ ટુ એમ ઇન્ટુ એક્સ માઇનસ એક્સ વન જ્યાં એક્સ વન વાય વન એ એક બિંદુના યામ છે અને એમ એ એક સુરેખાનો આપેલો ઢાળ છે હવે જો આ સમીકરણમાં આપણે એક્સ વન વાય વન ઇક્વલ ટુ ઝીરો ઝીરો દેટ ઇઝ વી ટેક એઝ ઓરિજિન જો આપણે ઉગમ બિંદુના યામ લઈએ એક્સ વન વાય વન ઇક્વલ ટુ ઝીરો ઝીરો દેન વોટ હેપન્સ ફ્રેન્ડ્સ ઇન્સ્ટેડ ઓફ એક્સ વન વાય વન વી પુટ ઝીરો ઝીરો સો ધીસ ઇક્વેશન ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ફોર્મ વાય ઇક્વલ ટુ એમ એક્સ તો આ સમીકરણ વાય ઇક્વલ ટુ એમ એક્સમાં રૂપાંતરિત થશે ક્યારે કે જ્યારે એ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય ત્યારે હવે નેક્સ્ટ ઇક્વેશન ઇક્વેશન ઓફ અ લાઇન વિથ સ્લોપ એમ એન્ડ મેકિંગ ઇન્ટરસેપ્ટ સી ઓન વાય એક્સિસ એટલે કે એમ ઢાળવાળી અને વાય અક્ષ પર સી જેટલો અંતઃખંડ કાપતી સુરેખાનું સમીકરણ અહીં આગળ સી અંતઃખંડ એટલે કે એના એક કોઓર્ડિનેટ થશે ઝીરો સી સો હિયર ઇક્વેશન બિકમ્સ વાય ઇક્વલ ટુ એમએક્સ પ્લસ સી ઇક્વેશન ઇઝ હિયર વાય ઇક્વલ ટુ એમએક્સ પ્લસ સી ઇન ધીસ ઇક્વેશન એમ ડિનોટ્સ ફોર

So, x upon a plus y upon b equal to 1, x upon a plus y upon b equal to 1. It is the equation of a line making intercept a on x axis and b on y axis. Now, general form of equation of a line. આ જે ત્રણ કે ચાર ઇક્વેશન છે એ સુરેખાના મુખ્ય સમીકરણો છે જ્યારે તમારે કોઈ પણ ઇક્ઝામ્પલ ગણવાનો હોય એટ ધેટ ટાઈમ યુ કેન યુઝ એનીવન ઓફ ઇક્વેશન નાવ જનરલ ફોર્મ ઓફ ઇક્વેશન ઓફ અ લાઇન એટલે કે સુરેખાનું સામાન્ય સ્વરૂપ કોઈ પણ સુરેખા હોય તો એનું સામાન્ય સ્વરૂપ એનું જનરલ ફોર્મ એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇક્વલ ટુ ઝીરો છે ઇફ વી મેક વાય ઓન on વન side એન્ડ રિમેનિંગ પાર્ટ ઓન another સાઇડ ઇટ ઇઝ કન્વર્ટેડ વાય ઇક્વલ ટુ માઇનસ એ એ બી ઇન્ટુ એક્સ માઇનસ સી અપોન બી આપણે આ સમીકરણમાં ને સૂત્રનો કરતાં બનાવીએ તો આ સમીકરણનું સ્વરૂપ થશે વાય ઇક્વલ ટુ માઇનસ એ અપોન બી ઇન્ટુ એક્સ માઇનસ સી અપોન બી હવે આ સમીકરણને આપણે વાય ઇક્વલ ટુ એમએક્સ પ્લસ સી સાથે કમ્પેર કરીએ સો કમ્પેરિંગ ધીસ ઇક્વેશન વિથ વાય ઇક્વલ ટુ એમએક્સ પ્લસ સી એમ ડિનોટ્સ ફોર સ્લોપ એઝ વી નો એમ ડિનોટ્સ ફોર સ્લોપ સો હિયર એમ બીકમ્સ માઇનસ એ અપોન બી ધેટ ઇઝ સ્લોપ ઇક્વલ ટુ એ શું છે અહીંયા તો એક્સનો કોઇફિશિયન્ટ એન્ડ બી ઇઝ કોઇફિશિયન્ટ ઓફ વાય સો સ્લોપ ઇઝ ડાયરેક્ટલી કેલ્ક્યુલેટેડ એઝ એમ ઇક્વલ ટુ માઇનસ કોઇફિશિયન્ટ ઓફ એક્સ ડિવાઇડેડ બાય કોઈફિશિયન્ટ ઓફ વાય દેન માઇનસ સી અપોન એન્ડ માઇનસ સી અપોન બી જો સુરેખાનું સામાન્ય સ્વરૂપ એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇક્વલ ટુ ઝીરોને આપણે કન્વર્ટ કરીએ કેવી રીતે તો માઇનસ સી વડે ડિવાઈડ કરીએ तो आपू सुरेखा समीकरण ए एक्स अपॉन माइनस सी प्लस बीवाय अपॉन माइनस सी इक्वल टू वन हमें आ इक्वेशन ने वीकम्पेर विथ एक्स अपॉन ए प्लस वाई अपॉन बी इक्वल टू वन एंड इन दैट सीच्युएशन इंटरसेप्ट ऑफ एक्स एक्स अक्ष पर अंत खंड माइनस सी अपॉन ए एंड इंटरसेप्ट ऑफ वाय इज माइनस सी अपॉन बी દેટ ઇઝ વાય અક્ષ પરનો અંતખંડ થશે માઇનસ સી અપોન બી આ થયું સુરેખાનું સામાન્ય સ્વરૂપ સુરેખાના સામાન્ય સ્વરૂપ પરથી જો અંતરખંડ અને ઢાળ શોધવાના હોય તો આપણે આ સુરેખા આ સૂત્રનો ઉપયોગ કરીશું હવે કેટલાક પોઈન્ટ એવા છે કે તમને ડાયરેક્ટલી ના આપેલા હોય પરંતુ તમારે યાદ રાખીને યુ કેન કન્વર્ટ ધેમ બે સુરેખાઓનો ઢાળ સરખો હોય સ્લોપ ઓફ ટુ લાઇન્સ આર ઇક્વલ એન્ડ ઇફ ધ લાઇન્સ આર પરપેન્ડિક્યુલર સ્લોપ એન્ડ ઇટ્સ મલ્ટિપ્લિકેશન ઇઝ માઇનસ વન એટલે કે જો બે સુરેખાઓ એકબીજાને લંબ હોય તો તેમના ઢાળનો ગુણાકાર માઇનસ વન થાય આ પોઈન્ટ્સનો ઉપયોગ આપણે એક્ઝામ્પલ ગણતી વખતે કરવાનો છે

જો બે બિંદુઓ અહીંયા આપેલા છે સેવન ઇલેવન એન્ડ ફાઈવ ટુ બે બિંદુઓનો ઢાળ શોધવાનો હોય તો આપણે જે સૂત્ર જોયું વી હેવ સીન ધીસ ફોર્મ્યુલા સ્લોપ ઇક્વલ ટુ ડિફરન્સ બિટવીન વાય કોર્ડિનેટ્સ ડિવાઇડેડ બાય ડિફરન્સ બિટવીન એક્સ કો સો હિયર ફર્સ્ટ કોર્ડિનેટ ઇઝ સેવન ઇલેવન એન્ડ સેકન્ડ ઇઝ ફાઈવ ટુ એક યામ આપણને આપેલા છે સેવન ઇલેવન અને બીજા યામ છે ફાઈ ટુ આ બંને વચ્ચેનો સ્લોપ શોધવા માટે વી યુઝ ધીસ ફોર્મ્યુલા વાય વન માઇનસ વાય ટુ ડિવાઇડેડ બાય એક્સ વન માઇનસ એક્સ ટુ તો અહીં એક્સ વન વાય વનના યામ છે સેવન ઇલેવન અને એક્સ ટુ વાય ટુના યામ છે ફાઈ ટુ સો વાય વન માઇનસ વાય ટુ ઇઝ ઇલેવન માઇનસ ટુ

એટલે ડાયરેક્ટલી માઇનસ નહીં કરવાનું પણ વાય વન ઇક્વલ ટુ માઇનસ નાઇન ધેન માઇનસ વાય ટુની કિંમત પણ માઇનસ સિક્સ છે એટલે યુ રાઇટ ડાઉન ઇન બ્રેકેટ માઇનસ સિક્સ એન્ડ ઇન ડિનોમિનેટર માઇનસ ટુ માઇનસ ઝીરો નાવ માઇનસ નાઇન માઇનસ માઇનસ પ્લસ સિક્સ વીલ બી માઇનસ થ્રી એન્ડ ઇન ડિનોમિનેટર માઇનસ ટુ માઇનસ ઝીરો દેટ ઇઝ માઇનસ ટુ

એટલે કે બે બિંદુઓમાંથી પસાર થતી સુરેખાનું સમીકરણ જો આપણે શોધવું હોય બે બિંદુઓ એ એક્સ વન વાય વન અને બી એક્સ ટુ વાય ટુ આપેલા હોય ધેન વોટ ઇઝ ઇટ્સ ઇક્વેશન સો યુ રિમેમ્બર ધીસ ફોર્મ્યુલા વાય માઇનસ વાય વન અપોન એક્સ વન માઇનસ એક્સ ટુ ઇક્વલ ટુ y માઇનસ વાય વન અપોન વાય વન માઇનસ વાય ટુ ઇક્વલ ટુ એક્સ માઇનસ એક્સ વન અપોન એક્સ વન માઇનસ એક્સ ટુ એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે સમીકરણ જ્યારે શોધવાનું હોય ત્યારે એક્સ અને વાય તો આવે જ અને બે બિંદુઓ છે માટે અહીં આગળ એના યામ છે એક્સ વન વાય વન અને એક્સ ટુ વાય ટુ સો યુ રિમેમ્બર ધીસ ફોર્મ્યુલા યુ રાઇટ ડાઉન ધીસ ફોર્મ્યુલા

So, instead of x 1 y 1, we substitute 6 4 and instead of x 2 y 2, we substitute 2 1. Therefore, our equation becomes y minus 4 divided by 4 minus 1 equal to x minus 6 divided by 4 minus 1. So, it is converted into form

માઇનસ સિક્સટીનની સાઈડ ચેન્જ થાય એટલે માઇનસ એટીન પ્લસ સિક્સટીન સો ઇટ બીકમ્સ માઇનસ ટુ સો અવર આન્સર ઇઝ થ્રી એક્સ માઇનસ ફોર વાય માઇનસ ટુ ઇક્વલ ટુ ઝીરો અંડરસ્ટોડ નાવ વી સી અનધર એક્ઝામ્પલ બેઝડ ઓન ધીસ કે બે બિંદુઓમાંથી પસાર થતી સુરેખાનું સમીકરણ શોધવા માટેનું સૂત્ર

So it becomes seven y minus twenty one equal to x. As earlier I told you, equation starts from x coefficient, then y, and then constant term. So equation is converted into form x. Seven y ni side change karo, so it becomes minus seven y minus twenty one che. in peeli side le will it plus twenty one tha So our equation becomes